सर्वप्रथम बार तो बद्दा मित्रों ने जय हिंद, जय भारत, जय जवान, जय किसान, जय मुरलीधर, जय द्वारका देश ने जय माँ कुलदेवी कनकाए। आज आप काले भाई मगफड़ी तो निकली गई जो अत्यारे राजा पटेल कोको वीणवा कामकाज कर काले भाई नुकसानी थाती थी, पर हमें नुकसानी गणीए तो मगफड़ी निकली एम नहीं कहाँ राजा, एट नुकसानी गणीए तो मगफड़ी निकली एम नहीं, એટલે ફરજિયાત નો સૂટ કંઈ કાઢવી પડી, લીલું થતું હતું, બધી આવું કામકાજ હતું ભાઈ, પણ નુકસાની વેઠીને ટૂંકમાં કાઢવી પડે એવી પોઝિશન હતી ફરજિયાત। અને આ છે ભાઈ આપણે માંડવિયાનો ઢીકલો જે આપણે દેખાઈ રહ્યો છે આ બાજુ, એમાં એ કંઈ છે તો નહીં, ટૂંકમાં ગોતર જ છે, કા રાજા ગોતર જેવું છે, પણ હવે બધી કાઢી નાખ્યું ટૂંકમાં ડૂસા બુસાઈ કરીને। ના આ છે આપણો ફાઇનલી મગફળીનો ઢીકલો જે આપણે તમને દેખાઈ રહ્યો છે, તે 6 વીઘાનો મગફળીનો ઢીકલો છે, જે આ રીતે હું તમને બતાવું 6 વીઘાનો મગફળીનો ઢીકલો છે, અને બધામાં તુવેર છે। અને આ બાજુ જે પાછળ દેખાય એ તાલપત્રીનો કટકો છે, એનું કારણ છે કે માથે ઢાંક્યો હતો, અને આ એક નીચે છે, અને જો આ લીલી લીલી મગફળી જે જ્યાં ત્યાં હોય જો આમાં આ રીતે ફૂગ લાગવા વળગી જાય, જો આમાં ફૂગ લાગી હવે ફરતું આમાં પાણી, અત્યારે કાલે તો ફરતું હતું, એનું કારણ છે કે જે કાલે વરસાદ આવ્યો ને એ વરસાદ એવો કોઈ દી નથી આવ્યો ઘરે જ, આપણે કાલે જે વરસાદ આવ્યો એ ખૂબ વધારે આવ્યો, ટૂંકમાં ગતિ તેની બહુ ભયંકર હતી તીવ્રતા, એટલે ગીરમાં કાલે પણ બધા ખેડૂત મિત્રોને બહુ હેરાન કર્યા વરસાદે, કુદરત આમું આપણું ના લે, પણ આપણે ભગવાનમાં એવી પ્રાર્થના કરીએ ભાઈ કે જે અમારે આ રીતે મગફળી જે નીકળી ગઈ એમાં બધાને ભાઈ ભગવાનની દયાથી, અને હવે ભગવાન એનો જે કુદરતી પ્રકોપ છે તે બંધ કરે, અને બધા ખેડૂત મિત્રોને ભાઈ મગફળી નીકળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના, અને માં કુળદેવી કનકાઈ પાસે આપણે આશીષ માગીએ ભાઈ કે બધા ખેડૂત મિત્રોને બહુ વ્યવસ્થિત હવે અહીંથી વરસાદ બંધ થાય અને મગફળી નીકળી જાય એવી પ્રાર્થના કરીએ। અને આજનું હવે કામકાજ આગળ શું વધશે, શું હાલશે ટૂંકમાં એમ તે પણ તમને બતાવીશ। અત્યારે રાજા પટેલ તો જો આ બાજુ વર્ગી જ ગયા છે માંડવી વીણવા, હવે બોલે આ લોકો ખરી વીણમાં જ્યાં તો ખરી વીણ લીધી ને રાજા તમે, અહીં તો આ લોકોએ ખરી વીણી લીધી, અને અમે હવે બે અહીંથી વર્ગી જઈએ, હવે રસીલાબેન ને રમા ને આશીષ આવે પછી અહીં શું કામ કરીએ એ જોઈશું। નવીન કંઈ કામ ઉકલતું નથી, હવે અમારે માંડવી નીકળી ગઈ એટલે ઉકલે, બાકી કંઈ ઉકલે નહીં કાં રાજા, એટલે આવું પોઝિશન ગીરમાં અત્યારે છે કે શું કરવું અને શું ન કરવું, અત્યારે તો જોરદાર તલકો છે અને કદાચ બધું વિડીયોમાં પણ થોડોક ફેરફાર થતો હશે, આવું પોઝિશન છે। આ બાજુ જયેશભાઈને કંઈક કરતા લાગે કામકાજ એવું દેખાય મને, ગુસ્સો પડે કે તો ભાઈ આવું ગીરની અત્યારે હાલત છે, પણ ભગવાન જો અહીંથી બધાને કદાચ રોકી દે વરસાદ તો બધા મિત્રો નુકસાની તો છે જ, પણ જે હોય ત્યાંથી હાલે બધી ખેડૂત બધી વેઠે ટૂંકમાં તો આ એટલું વેઠી લે, હવે આગળ જોઈએ શું કામકાજ કરીએ આપણે, જોઈજો બધા મિત્રો આપણે આગળ પણ વિડીયો બનાવશું જે પણ કામ કરશું, જે રીતે મેં તમને સવારે કીધું હતું કે આપણું કોઈ નક્કી નથી બપોર પછી હું કામ કરવાનું છે, પણ નક્કી થઈ ગયું છે આ લોકો આશીષને મામીબેન વીણે હર્ષિલાબેનને જે આપણે ઓલા મુલી કીધા પછી આ બાજુ બે છોકરીઓ વીણે, આ બાજુ પણ બે છોકરીઓ વીણે, અને આ બાજુ જો આપણે કંઈ ગુણ રાખી દીધી, આ બાજુ ગુણ રાખી દીધી, આ બાજુ બે છોકરીઓ વીણે, આ બાજુ બે છોકરીઓ વીણે, અને આ બાજુ બે છોકરીઓ વીણે, ટોટલ 11 મુલી છે અને 4 જણા અમે, 15 જણા છે અત્યારે, એટલે હાડી હાથ પાટલા ટૂંકમાં જાય જો આ રીતે કામકાજ છે, જો આશીષભાઈ નહીં હાડી હાથ પાટલા જાય એટલે ટોટલ 14 પાટલા છે, એટલે હવે થોડાક ઓછા રહી છે પછી તો 1 2 3 4 5 6 અને 6.5 જેવું રહે, એટલે આવું કામકાજ છે ભાઈ, જો તડકો પણ બહુ છે, હવે અહીંયા ભીણાઈ જાય એ પછી પણ તમને બતાવી તો કેટલું બાકી રહે ને શું છે, અને વાંઈ કદાચ આજ વીણવાનો વારો શરૂઆત થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે, ને આ બાજુ જે આશીષ આપણે ભરતભાઈનું ટૂંકમાં થ્રેસર હાલે એનવીટી તે, ને આ બાજુ ભરતભાઈ કુંદવા હારે, ને આ બાજુ અમે તુવેરમાં ટૂંકમાં મગફળી વીણાઈ ગયા પછી કામ દેખાય, બાકી આપણે જે મગફળી નીકળી જાય ને પછી કામ દેખાય, બાકી નહીં તો દેખાય નહીં, અને તુવેર એ બહુ મસ્ત છે આ રીતે કંઈ ઘટે ને આપણા જેવડી છે, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। અહીં મગફળી વીણવાનું કામકાજ ચાલે, બે આગળ બે અહીં બે અહીં,
અને બે જણા અહીંયા આમાં હતા. આ રીતે છે મગફળી વીડવાનું કામકાજ. હવે છોક બેડિયા રહ્યા અને કધુરું ને જો આ રીતે અહીં મગફળીની ગીણું એક અહીં અને એક આગળ તે રીતે બે અડધી ભરાઈ ગઈ. હજી એક બેડિયું બાકી છે છ સાડી છ ગાળાનું. ટોટલ સાડી સાત ગાળા લેવાઈ ગયા ને સાડી છ ગાળાનું બાકી છે. તો અહીં કંઈ પૂરું થાય ને વાં કંઈ વરગ ગયે એ જોઈએ આપણે શું થાય. તો આગળ લઈ અને આપણે નીકળીએ ઓલે ખેતરીનું કારણ કે આ બાજુ જરાક વરસાદ દબાણ દેખાઈ ગયું. ચાલો તો આપણે નીકળીએ ઓલે ખેતર. રાજા પટેલનો ફોન આવી ગયો. આ રીતે ભાઈ અગિયાર મૂલ્ય આપણે બેહાડ્યા હતા. તો વાહુદી છે આ બાજુ, દર્શિલાબેન એક બેન છે આ બાજુ, રાજો ને પોતે પણ વર્ગી જવાના છે ભીણવામાં. તો આજનો આપણો લોગ તો ભાઈ સવારનો જે મગફળી તમને બતાવી તે પછી આ બપોર પછી જે અગિયાર મૂલી આપણે વીણવાના ઓશિતાનો એક ઠેકાણેથી મેળાવી ગયો તે. તો ભાઈ આવું કામકાજ ખેતીનું હોય તો આ બાજુ બધા કમ્પ્લીટ વીણમાં વર્ગી ગયા. તો હવે આપણે આજનો લોક પણ ભાઈ પૂરો કરીએ. સવારના જે મગફળી બતાવી તે તમે અંદાજ મારીને કહેજો કે કેટલી મગફળી છે તે, અને બપોર પછી જે વીણવાના મૂલી છે તે. અત્યારે આ બાજુથી પ્રકાશ આવી નમી ગયો અને વાગ્યા આવજે પાંચ મિનિટની આજુબાજુ છે. તો અહીં આપણે વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ખેડૂત ચૂકી તો બધા ચૂકી. વંદે માતરમ.